માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ પ્રસિદ્ધ રાજગોર મોબાઈલ નંબર 9537469476 ટેલિફોન નંબર 02832240312 242312. દર્શક મિત્રો નમસ્કાર, હું ખુશ્બુ સરવૈયા, કચ્છ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીશું સાંસદ વિનોદ ચાવડાએ ભુજ નગરપાલિકાના શાસકોને શું ટકોર કરી. અછતની પરિસ્થિતિમાં મૂંગા અબોલ પશુઓને બચાવવા જથ્થાબંધ બજારના વેપારીઓની પ્રેરણાદાયી પહેલ. પણ શરૂઆત કરીએ ભારતીય સેનાના શૌર્ય અને સાહસના સમાચારોથી. જોઈશું કચ્છના અટપટી ક્રીકના દરિયાઈ વિસ્તારમાં કિયાકિંગ નૌકા સ્પર્ધા દ્વારા વિશ્વયુદ્ધની શતાબ્દી ઉજવતા ભારતીય જવાનો. પ્રથમ વિશ્વયુદ્ધની શતાબ્દીની ઉજવણી ભારતીય લશ્કર કેવી રીતે કરી રહ્યું છે એ દર્શાવવા કચ્છ ન્યૂઝ આજે પહોંચ્યું છે અટપટા એવા આપણા કચ્છના ક્રીક વિસ્તારમાં. છેવાડાના એવા જખૌ અને લખપતના દરિયાઈ વિસ્તારમાં કોરી ક્રીકની અટપટી કાદવ કીચડ તેમજ પાણી ભરેલી સ્થિતિમાં કિયાકિંગ એટલે કે હલેસાવાળી હોડી સાથે ક્રીકમાં ફરવાના આ નૌકા સાહસ અભિયાનને કર્નલ એસ એફ અહેમદ અને મેજર પોશુ આહલુવાલિયાએ સ્ટાર્ટ આપ્યો હતો. આ કિયાકિંગ નૌકા સાહસમાં એક અધિકારી અને 13 જવાનોએ ભાગ લીધો છે. લખપતથી કોટેશ્વર વચ્ચે 80 કિલોમીટરનું અંતર તેઓ આ રીતે કાપશે. ઇસમેં તકરીબન 20 લોગ પાર્ટિસિપેટ કર રહે હૈ ઓર યે હમ અપને ઇન્ડિયન આર્મી કે ભારતીય સેના કે શહીદો કો શ્રદ્ધાંજલિ દેને કે લિયે જો કિ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ જિન્હોને દેશ કી સુરક્ષા કે લિયે अपनी जान की कुर्बानी दी है और वर्ल्ड वॉर वन के हमारे जो यूनिट है उसमें वर्ल्ड वॉर वन के भी 100 साल पूरे हो रहे हैं तो उनके भी शहीदों को श्रद्धांजलि देने के लिए ये कयाकिंग और साइकिलिंग एक्सपेडिशन का आयोजन किया गया है. ये हमारे जो सैनिक हैं उनके अंदर साहस भरने के लिए एक चैलेंज को मुकाबला करने के उसको ओवरकम करने के लिए वो जो भावना है उसको उजागर करने के लिए और बढ़ाने के लिए ये एक्सपेडिशन किए जाते हैं और रास्ते में हम अपने देशवासियों को जिसको जिसको रास्ते में मिलेंगे उनको हमारे लिए सिर्फ एक ही संदेश है कि देश की एकता और अखंडता और मजबूती को बनाए रखना और उनको हमारे देश के सुरक्षा के बारे में जानकारी देना है. ભારતીય સેનાના જવાનો સાહસની સાથે સુરક્ષાનો પણ તાલમેલ જાળવે એ હેતુથી આવી શૌર્યભરી સાહસ યાત્રાઓ યોજાતી રહે છે. કોરી ક્રીક વિસ્તારમાં કચ્છની સાથે વાત કરતા ભારતીય સેનાના મેજર પોશુક આહલુવાલિયા. જૈસા આપ લોગ જાનતે હોંગે 1915 મે વર્લ્ડ વોર 1 હુઆ થા ઓર 2015 ઓર 2016 મે વર્લ્ડ વોર 1 કા 100 યર સેન્ટેનરી સેલિબ્રેશન હે ઓર હમારી યુનિટ ને ક્યોંકિ 4 મેગના ઇન્ફેન્ટ્રી 1st સિફ ને वर्ल्ड वॉर वन में बहुत ही उमदा तरीके से पार्टिसिपेट किया था और बहुत गैलेंट्री अवार्ड मिले थे जिसके अंदर हमारा एक बैटल ऑनर है गैलीपोली. तो गैलीपोली की लड़ाई को हम के 100 साल मनाने के लिए ये एक्सपेडिशन कर रहे हैं जो कि दो फेजेज में है. पहली बात आपको बताना चाहूँगा टीम में एक ऑफिसर एक JCO और 16 अदर रैंक्स जवान टीम का हिस्सा हैं और कयाकिंग आप जैसे जानते हैं एक करीब 4000 साल पुराना एक ये इक्विपमेंट है और इतने सालों से इस देश इस दुनिया में चल रहा है. इसमें हमको पहले 2 हफ्ते तो हमें सिर्फ सीखने में लग गए बिकॉज इसको बैलेंस करना काफ़ी मुश्किल है पानी में बिकॉज आप जैसे आपने बोट को भी देखा है तो ये बैलेंस करना मुश्किल है लेकिन उसके बाद जब आप वो सीख जाते हैं तो फिर ये काफ़ी आसान हो जाता है एंड उसको हम लोग अभी बिल्कुल माहिरता हासिल कर ली है इसमें. इससे हौसला बढ़ेगा जो टीम पार्टिसिपेट. हाँ जी, जैसे कि अभी आप लोग भी यहाँ आए आप लोगों ने भी आर्मी को देखा. हमारा एम जो मुद्दा है वो यही है कि हम गुजरात के ये जो बिल्कुल ग्रामीण इलाका है और यहाँ से जब जैसलमेर की तरफ जाएंगे तो राजस्थान के ग्रामीण इलाके में आर्मी का और भी ताकि लोगों को पता चले आर्मी क्या कर रही है और इस देश की सेना बिल्कुल उन्हीं के लिए है इसलिए हम ये कर रहे हैं. શું આપ આપના નાણા
મહત્વના દસ્તાવેજો સોનું ચાંદી કે અન્ય કિંમતી ચીજ વસ્તુઓને સાચવવા માટે ચિંતિત છો તો હવે ચિંતા છોડો અને આજે જ સિદ્ધિ સેફ તિજોરી પસાવો આપના બજેટમાં આઈએસઓ માનક ધરાવતી તિજોરીઓ હવે ભુજમાં પણ સરળતાથી મળશે આપના ઘર દુકાન ઓફિસ બંગલા ઇન્ડસ્ટ્રીઝ બેંક સહિત સૌ કોઈને ઉપયોગમાં આવે તેવી સિદ્ધિ સેફ તિજોરી પસાવો અને ચોરી આગ જેવા બનાવોથી આપની કિંમતી સંપત્તિ અને દસ્તાવેજોને સુરક્ષિત બનાવો સિદ્ધિ સેફ તિજોરી એટલે ઉચ્ચ કક્ષાના સ્ટીલમાંથી નિર્મિત રેન્ક પિનિયન ટેકનોલોજી જે તિજોરીના દરવાજાને અંદરથી મજબૂત રીતે લોક કરે છે બે સિસ્ટમ ધરાવતું હાઈફાઈ કોમ્બો લોક ચાર લોક સાથેનું ડિજિટલ લોક હાઈ ક્વોલિટીના 8-10 અને 12 લિવરના લોક આકર્ષક દેખાવ સાથે ડબલ કલર કોટ ઇન્સ્યોરન્સ માટે વેલિડ નિર્માતા ભરતભાઈ સોની 98-98-3-69-500 વિકી બી સોની 98-56-21-1-45 શ્રી વાલેશ્વરી રોલિંગ વર્કર્સ સોની બજાર ગ્રાઉન્ડ ફ્લોર વાલી પરા ચોક સુરેન્દ્રનગર ફેબ્રિક જીઆઈડીસી ચિંતન ઉદ્યોગનગર સુરેન્દ્રનગર અમારી બ્રાન્ચ અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ભાવનગર મહેસાણા ભુજ સિદ્ધિ સેફ તિજોરી માટે ભુજમાં સંપર્ક જગદીશભાઈ ધનજીભાઈ ધકા આશાપુરા રિંગ રોડ કલસારા બજાર રમજાન જ્વેલર્સ સામે ભુજ મોબાઈલ નંબર 98-248-35-881 સિદ્ધિ સેફ તીવ્ર પ્રતિરોધક તિજોરી 40 વર્ષથી આપની સેવામાં વાત વિકાસની સાથે નવા નેતાઓને ટકોરની આજે અમે આપને બતાવીશું ભુજ નગરપાલિકાના ગત ટર્મના ભાજપના નગરસેવકોના પ્રજાકીય કામોના કડવા અનુભવને પગલે સાંસદે નવા નગરસેવકોને શું ટકોર કરી ભુજ નગરપાલિકા દ્વારા સમગ્ર ભુજ શહેરને આવરી લેતા 3 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના ખાતમુહૂર્તનું આ દ્રશ્ય છે ભુજના વોર્ડ નંબર 11માં રાવલવાડી રિલોકેશન સાઇટ જલારામ મંદિરના પ્રાંગણમાં વિકાસ કાર્યોના પ્રારંભના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ભુજ નગરપાલિકા વિસ્તારના આ 11માં વોર્ડમાં માળખાગત સુવિધાઓ સંદર્ભે ફાળવાયેલ ગ્રાન્ટ વિશે કચ્છ ન્યૂઝને માહિતી આપતા ધારાસભ્ય નીમાબેન આચાર્ય ભુજ શહેરમાં ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટને જેની વહીવટી મંજૂરી થઈ ગઈ એને આજે ખાતમુહૂર્તો રાખ્યા છે. એમાં સાંસદની 60 લાખની ગ્રાન્ટ છે, ધારાસભ્યની 12 લાખની ગ્રાન્ટ છે, બીજી ધારાસભ્યની ગ્રાન્ટ અને બીજી પણ સાંસદની ગ્રાન્ટની હજી વહીવટી મંજૂરીની પ્રક્રિયા ચાલુમાં છે. ટૂંક સમયમાં 2-3 કરોડના નવા કામો પણ આપણે કરાવવા જઈ રહ્યા છીએ. લગભગ એમ કહી શકાય કે દરેક વિસ્તારમાં જે લોકોની લાગણી હતી સાર્વજનિક પ્લોટોને ડેવલપ કરવા માટેની, એ સાર્વજનિક પ્લોટો તમામ પ્લોટોની અંદર પેવર બ્લોક લાગે, બાઉન્ડ્રી બને, કોમ્યુનિટી હોલ બને કે જેની અંદર મહિલાઓ એ સેન્ટરની અંદર પોતાની વિવિધ પ્રવૃત્તિ કરી શકે, યુવાનો પણ રમતગમતની પ્રવૃત્તિ ઇન્ડોર ગેમની કરી શકે. આ જાતના આશયથી આ રીતે સાંસદ અને ધારાસભ્ય કાર્યકર્તાઓ સાથે મળીને જે લાગણી કે માગણી હતી એને પૂરી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના શાસકો, વોર્ડ નંબર 11ના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બધાની ઉપસ્થિતિમાં સાંસદ વિનોદ ચાવડાએ કરેલી ટકોર સાંભળીએ તે પહેલા જાગૃત લોકપ્રતિનિધિ તરીકે સાંસદ વિનોદ ચાવડાએ ફાળવેલ ગ્રાન્ટ વિશે જાણકારી મેળવી લઈએ. લોકોની સુખાકારી માટે આજે એ ગ્રાન્ટની ફાળવણી વિવિધ ક્ષેત્રની અંદર છેલ્લા 1.5 વર્ષની જે ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટમાંથી આજે વિકાસના કામો કરવા જઈ રહ્યા છીએ. એની સાથે સાથે ધારાસભ્યની પણ માત્ર 13 લાખ રૂપિયાના ખર્ચે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. આગામી સમયની અંદર નગરપાલિકા દ્વારા આપણા સૌની કલ્પના છે કે ભુજ શહેર એટલે એક ઐતિહાસિક શહેર અને કચ્છનું પાટનગર છે અને અનેક કચેરીઓ અને અનેક શિક્ષણની સંસ્થાઓ અહીં કાર્યરત છે. વિશાળ અહીં એરપોર્ટ હોય, એ હેરિટેજ અહીં ભુજિયો ડુંગર હોય, ઐતિહાસિક હમીસર તળાવ હોય, આધુનિક સ્વામિનારાયણ મંદિર હોય, લોકોની સુખાકારી માટે એ રોડ રસ્તા પાણી ગટર અને આવી નાની મોટી તો સુખાકારીની યોજનાઓ નગરપાલિકા દ્વારા જ્યારે આપવામાં આવતી હોય પણ એની સાથે સાથે
एक आवनार समय नी अंदर भूज ने अपने कई रीते स्मार्ट सीटी बनावी सकी अने राज्य सरकार अने केन्द्र सरकार ना माध्यम थी जे योजनाओ छे ए योजनाओं ना माध्यम थी हूँ मानु छू कि आवनार समय नी अंदर लाखों अने करोड़ों रुपयानी ग्रांटना खर्चे वापरी करीने पुनः आपणे भूज ने एक आधुनिक भूज बनावी एक स्मार्ट भूज बनावी अने आगळ वधी रह्या छीए। પડઘો પાડ્યો હોય તે કામ તકલાદી ન થાય સારું થાય જૂની ટર્મના ભાજપના શાસકોએ જે 60 લાખ રૂપિયા 1.5 વર્ષ સુધી વાપર્યા નહીં તેનો રંજ તેમણે વ્યક્ત કર્યો। મેં નગરપાલિકાના સૌ લોકોને પણ મેં આહવાન કર્યું છે કે જે મારી ગ્રાન્ટમાંથી અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે કામ બની રહ્યું છે તે કામ 100% સંપૂર્ણ મજબૂત અને સ્વચ્છ કામ થાય, કારણ કે જેથી કરીને આવનાર સમયની અંદર પણ લોકો એનો વર્ષો સુધી ઉપયોગ કરી શકે। સાંસદની ગ્રાન્ટની ફાળવણી કરવી અને આટલો મોટો વિસ્તાર આજે 1300 જેટલા ગામડાઓ હોય અને અનેક નાના મોટા નગરો હોય અને એની અંદરથી આ ગ્રાન્ટની જ્યારે ફાળવણી થતી હોય ત્યારે સ્વાભાવિક ધોરણે હું પણ આ વાતને લઈને સહમત છું કે આ પ્રકારનું ક્યાંય કોઈ પણ પગલું ન ભરે એના માટે પણ મેં આહવાન કર્યું છે। એની સાથે સાથે એવું પણ કરી શકાય એવું પણ આહવાન કર્યું છે કે લોકો એની અંદર સવાયું લોકભાગીદારીના ફાળાના માધ્યમરૂપી જો એમાં જોડશે તો આ કામ ખૂબ મોટું અને મજબૂત થશે। વિનોદભાઈ, ખાસ કરીને ગ્રાન્ટ તો ઘણી બધી આવે છે એ ઉદાહરણ મેં મારું જ હું આપી રહ્યો છું। મેં તમને કીધું કે છેલ્લા 1.5 વર્ષથી મેં ગ્રાન્ટની ફાળવણી કરેલી હતી અને અમુક કામો થયેલા હતા નગરપાલિકાની અને આયોજન કે જે પણ વહીવટી પ્રક્રિયા હોય અને જેના કારણે આ કામ છેલ્લા સમયથી અટવાયેલા હતા આજે સ્પષ્ટપણે એ કામોનું આપણે ખાતમુહૂર્ત કર્યું છે। હવે મોંઘા વીજળીના બિલમાંથી છુટકારો મેળવો અને ડાયમંડ સોલાર હીટર અપનાવો। આધુનિક ટેકનોલોજીથી સજ્જ ડાયમંડ સોલાર એટલે સુવિધાઓની બળજાળ, પર્યાવરણની જાળવણી સાથેનું ગરમ પાણી, વીજ બિલમાંથી છુટકારો, ખરીદીમાં સબસિડીનો આર્થિક લાભ, મજબૂત બનાવો, બેકઅપ હીટર સિસ્ટમના કારણે સતત ગરમ પાણીની સુવિધા, MNRI એપ્રુવ ISO 9001:2008 સર્ટિફિકેટ, 8 વર્ષની વોરંટી, ડાયમંડ સોલા એટલે સર્વોત્તમ પસંદગી। આજે અમારી મુલાકાત લો શિવ સેનેટરી સ્ટોર, તે કતિરા રેસિડેન્સી કોમ્પ્લેક્સ, મંગલમ 4 રસ્તા રોડ, સંસ્કાર નગર, ભુજ। ફોન નંબર 0 28 32 251 0 36। ડાયમંડ સોલા ઇકો હોટ વોટર। રતનાલમાં મુસ્લિમ પરિવારો સાથે થયેલ મારામારીના પગલે મુસ્લિમ સમાજે આવેદન પત્ર આપી પુનઃવસવાટ માટે માંગ કરી છે। રતનાલમાં રહેતા મુસ્લિમ સમાજના પરિવારોને માર મારવાના બનાવને પગલે મુસ્લિમ સમાજ દ્વારા વખોડવામાં આવેલ છે। ભુજમાંથી અગ્રણી આદમ ચાકી અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને આવેદન પત્ર અપાયું હતું। મુસ્લિમ સમાજ ઉપર હુમલો કરનારાઓની ધરપકડ કરીને રતનાલ મધ્ય મુસ્લિમ પરિવારોને પુનઃ વસાવવા માંગણી કરાઈ હતી। કચ્છના મુસ્લિમ સમાજના અગ્રણી આદમ ચાકીએ કચ્છની કોમી એકતાના હિતમાં આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો। દર ગામે એક નાનું મુંદો એના ઉપરથી કોમોદી પરિવારોએ 24-30 કુટુંબોને હિજત કરી પડી એ બાબતે વહીવટ તંત્રમાં ફરિયાદ કરેલ, ફરિયાદનો કાંઈ લીધો નહીં ને આ લોકો પોતાના ઢોરો લેવા ગયા એને પછી માર મારી, તો આજે પક્ષીનું માળું હોય પક્ષીના માળાને કોઈ સાફ કરે તો કેટલો દુઃખ પક્ષીને થતો હોય ને આપણે થાય, આ તો માનવ છે। આખો પરિવાર જેના બ્લેડ એ જે વિસ્તારમાં જન્મ્યા છે ધરતી ઉપર એ ધરતીમાંથી કાઢીને મૂકે ને કોઈ બોલે નહીં, તો આ બાબત કચ્છના હિતમાં ને કચ્છ માટે ગંભીર બનાવ છે। આ વહીવટ તંત્ર DSP હોય, કલેક્ટર હોય ને રાજ્ય કક્ષાના મંત્રીઓ હોય, એ મંત્રીઓ બધા હાજર હોય કચ્છમાં, પ્રેસ વાંચતા હોય ને એક શબ્દ ન બોલે તો આ કચ્છ માટે એક કલંક છે। આ બાબતે આજે હિતરક સમિતિ, ફ્લાવર મુસ્લિમ અને સંસ્થાઓ આજે આવેદનપત્ર આપ્યું છે ને આવેદનપત્રમાં કીધેલ છે
કે આ આવેદન પત્ર ખાલી નથી, આ અમે ફોલોઅપ કરશું. આ બાબતે કંઈ પણ થયું તો પરિણામ સરકારની જવાબદારી રહેશે. જે હરિયાણામાં બનાવ બન્યું, આવા બનાવ કચ્છમાં ન બને તે માટે કચ્છના તમામ મુસ્લિમ હિન્દુઓને પણ હું વિનંતી કરું છું કે આ બાબતે આપણે કચ્છમાં કોમી એકતા ઉજવતા હોઈએ, દરગાહો ઉપર ચાદર ચઢાવતા હોઈએ ને અનેક મુદ્દાઓમાં આપણે સાથે રહેતા હોઈએ, તો આખું આખું પરિવાર 26 થી 28 પરિવારો પોતાનું ઘરબાર મૂકીને ત્યાંથી ચાલ્યો ગયો હોય ને કોઈનું પેટનું પાણી ના હાલે, તો આ કઈ રીતે કચ્છ છે ને કચ્છની કોમી એકતા કઈ રીતની કોમી એકતા છે? જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકારણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા, અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરીને શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. ભુજની આરટીઓ રિલોકેશન સાઇટ મધ્યે દિવંગત પરિવારજનોની પુણ્ય સ્મૃતિમાં પક્ષીઘર અને પાણીના અવાડાના નિર્માણ કાર્ય કરી જીવદયા દ્વારા અંજલિ અર્પણ કરાઈ છે. જો વ્યક્તિ કે પરિવાર ધારે તો પોતાના પ્રિય વ્યક્તિઓની પુણ્ય સ્મૃતિને હંમેશા જીવંત રાખી શકે છે. ભુજની આરટીઓ રિલોકેશન સાઇટ મધ્યે રાજગોર અજાણી પરિવારના સ્વર્ગસ્થ લક્ષ્મીબેન વીરજી અજાણી અને ગિરીશભાઈ નાનજી અજાણીની પુણ્ય સ્મૃતિમાં તેમના પરિવારના અનિલભાઈ અજાણી દ્વારા નિર્મિત પક્ષીઘર અને પાણીના અવાડાનું લોકાર્પણ આઈશ્રી દેવલમાં તથા રાજુભાઈ જોશીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે આ વિસ્તારના નગરસેવકો રાહુલ ગોર, ભરત રાણા, અગ્રણી કીર્તિ જોશી, દાતા પરિવારના અનિલભાઈ અજાણી સહિત આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોતાના પરિવારના દિવંગત સભ્યોની પુણ્ય સ્મૃતિમાં કરાયેલ જીવદયાના કાર્યને પ્રેરણાદાયી ગણાવતા અગ્રણી વસંતભાઈ અજાણી. અમારા પરિવારના શ્રી અનિલભાઈ નાનજીભાઈ અજાણી, એમને ઘણા વર્ષોથી એક સંકલ્પ હતો કે આપણે કોઈ જીવદયાનું સુંદર કાર્ય કરીએ. તો થોડા સમય પહેલાં અમારા કાકીમાં જે એમના લાડમાં જ અનિલભાઈ ઉછર્યા હતા અને એમના મોટાભાઈ પપ્પુભાઈ જેને અમે ગિરીશભાઈ એમનું નામ હતું, એ પણ અવસાન પામ્યા, એ સ્મૃતિમાં એમનો એવો ભાવ હતો ને આજે અમે આ કાર્ય પરિપૂર્ણ કરી અને આરટીઓ રિલોકેશન સાઇટ ઉપર એક સુંદર મજાનું પક્ષીઘર સાથે ગાયો માટે એક અવાડો અને શ્વાન અને કૂતરાઓ માટે પણ એક કુંડીનું નિર્માણ કરી અને અનિલભાઈ અને એમના સમગ્ર પરિવારે આ એક જબરદસ્ત અને સુંદર જીવદયાનું કાર્ય કર્યું છે તે બદલ એમને પણ અને અમારા સૌ પરિવારોને ઠેક ઠેકાણેથી અભિનંદન મળી રહ્યા છે. સાથે સાથે હું આજે જણાવું કે આપણી ત્યાં લગભગ ધરતીકંપ પછી 4 રિલોકેશન સાઇડોનું નિર્માણ થયું, એમાં પણ આવા સુંદર કાર્યો થાય એવી મારી નમ્ર અપીલ છે. આ એક પ્રેરણાદાયક અને જીવદયાના સુંદર કામ બદલ સૌ અમને અભિનંદન આપી રહ્યા છે અને સૌ આ કાર્યોમાં આગળ વધે એવું સૌને અપીલ કરું છું. અછતની કપરી પરિસ્થિતિ વચ્ચે ભુજની જથ્થાબંધ બજારના વેપારીઓ વતી નિયમિત રીતે ઘાસચારાની વ્યવસ્થા કરાય છે. આમ જુઓ તો વાત સાવ નાનકડી છે, પણ એની પાછળ રહેલ જીવદયાના સેવાભાવનો સંદેશ મોટો છે. ઘાસચારો ભરેલો આ ટેમ્પો હાલના અછતના સમયમાં મૂંગા અબોલ પશુઓને નવજીવન આપવા માટે સહાયરૂપ છે. ભુજ જથ્થાબંધ બજાર ગૌસેવા સમિતિના ફુલેશભાઈ મંગલ માહેશ્વરી અને તેમના યુવા વેપારી મિત્રો દાતાઓની સહાયથી આ રીતે નિયમિત ઘાસચારો ભરેલો ટેમ્પો કચ્છના જરૂરિયાતમંદ ગામડાઓમાં મોકલે છે. આ ઘાસચારો મૂંગા અબોલ પશુઓને નવું જીવન આપે છે. આ પ્રેરણાદાયી કાર્યને આગળ ધપાવવા માટે આપણે સૌ પણ ફુલેશભાઈ મંગલ માહેશ્વરી અને તેમની ગૌસેવા સમિતિને ઘાસચારા માટે દાન આપીને પુણ્યનું ભાથું કમાઈ શકીએ છીએ. જીવદયાના આ કાર્ય વિશે કચ્છ ન્યૂઝને માહિતી આપતા મેહુલ ગુદડા કહે છે કે અમે દાતાઓની મદદથી નિયમિત ઘાસચારો ગામડાઓમાં મોકલીએ છીએ. 26/1/2015 થી આ ગાયના નિરણ નાખવાનું ચાલુ કરેલ છે ને અમે 17/2016 થી અઠવાડિયાના 3 ટેમ્પા એવી રીતના નિરણ નાખવાનું ચાલુ કરેલ છે. રોજના 280 રોટલાથી 300 રોટલા નાખીએ છીએ 2100 રૂપિયાના, મહિને 60,000 રૂપિયા એનો ખર્ચો છે. જુવાર પક્ષીચર નાખીએ 10,000 રૂપિયાનો મહિને,
ને ગાયના નિરણ નાખી જ અઠવાડિયામાં ત્રણ ટાઈમ પહેલે સમજો 45,000 એવી રીતના 45 એટલે 45 ઓકું ચાર મહિનામાં ચાર વાર 1,80,000 રૂપિયા ચાલાના જોઈએ છે. જે કોઈ દાતાઓને અમારે અહીંયા દાન આપવું હોય તે અમારા પ્રમુખ શ્રી ફુલેશભાઈ માહેશ્વરી ચોરાણું બેઠાનું 22735 ઉપર ફોનનો સંપર્ક કરે. આ કાર્યક્રમની બહુ અમને સારો એવી પ્રેરણા મળી છે અને હજી વધુમાં વધુ વધે એવી અમારી ઈચ્છા છે. રોજ 300 રોટલા નાખીએ છીએ અને 500 રોટલા થાય એવી ઈચ્છા છે. કોઈ પણ ભાઈઓને રોટલાનું દાતા થવું તો 2100 રૂપિયા એક દિવસના છે. પક્ષીચરના 850 રૂપિયા છે અને ગાયના ટેમ્પરના નિરણના 15,000 રૂપિયા રાખેલ છે. સર્વ સંસ્થાઓને જણાવવાનું કે અમે જો આ કાર્ય આગળ વધારવા માટે તમારા બધાને સાથ સહકારની જરૂર રહેશે. સર્વ લોકોને એમ જ્ઞાતિઓને જણાવવાનું કે અમારા પ્રમુખ સાહેબનો સંપર્ક કરો, અમને વધુમાં વધુ મદદ કરો જેથી અબોલા ભૂખ્યા તરસ્યાઓને રોજ નિરણ પડી શકે એવી અમારી અપેક્ષા છે. અઠવાડિયાના 3 દિવસને બદલે રોજ અમે જઈ શકીએ એવી અમને ભગવાનમાં આશા પૂરા શક્તિ આપે. રિબનિન ચેનના રિપેરિંગ કામમાં કચ્છભરમાં જાણીતું નામ એટલે એચઆર ફર્નિચર માર્ટ, કોર્પોરેટ હાઉસ, ગવર્મેન્ટ ઓફિસિસમાં દરેક પ્રકારના રિબોલ્વિંગ ચેરના રિપેરિંગ માટે સંપર્ક કરો. એચઆર ફર્નિચર માર્ટ, એક્સપર્ટ ઇન બોટમ પ્લેટ, ગેસ સિલિન્ડર, ટેલિસ્કોપ લિફ્ટ કવર, બેરિંગ કીટ, કેસ્ટર વ્હીલ, ઓલ ટાઈપ ઓફ રિવોલ્વિંગ ચેર મિકેનિઝમ. કોન્ટેક્ટ સુનિલ પરમાર, મોબાઈલ નંબર 8046964 વેપારીઓ, દલાલ, મજૂર બધા ટ્રાન્સપોર્ટ વાળા બધા ભેગા મળી આયોજન કરીએ છીએ અને આમાં બધા એક પહેલે આમ બધાને ફોર્મ ભરાવી અને એ લોકોને બધાને જોડે કરીને પછી એનો બધા ભેગાનો ડ્રો કરીએ છીએ. એટલે કોઈક ટીમમાં મજૂર હોય, કોઈકમાં દલાલ હોય, બધા એકબીજા સાથે બધા સંપીને બધા રમે એવી અમારી ભાવના હોય છે. અને આ ત્રીજું વર્ષ છે અમારું આયોજનને. કેટલી ટીમોએ ભાગ લીધેલો છે? 10 ટીમોએ ભાગ લીધેલો આ વખતે. આજનો શું ભાગ? આજનો આજે ઓપનિંગ સેરેમની છે એનો મુખ્ય દાતા અમારા સુભી ઘીવાળા છે અને બીજા ઇન્ડિયા ગેટ ના મલે સા કરીને છે ઈ છે. કેટલા દિવસનો છે આ કાર્યક્રમ? 7 દિવસનો પ્રોગ્રામ. નો મુખ્ય ઉદ્દેશ એક છે કે આ ટુર્નામેન્ટમાં જે આવક થશે તમામ એ સંપૂર્ણ ગૌ સેવા સમિતિમાં સેવાકીય કાર્યોમાં ઉપયોગ માટે એમને અર્પણ કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં જથ્થાબંધ બજારમાં વ્યવસાય કરતા વેપારી ભાઈઓ, દલાલ ભાઈઓ, મજૂર ભાઈઓ અને ટ્રાન્સપોર્ટના ભાઈઓ તમામ સમાજના લોકો આમાં સહયોગ આપે છે. એટલે એ તમામ સહયોગ જે આપે છે એ અત્રેથી તમારા માધ્યમથી તમામ બીજા સહયોગ સમાજને અપીલ કરવામાં આવે છે કે તમે પણ જે ગૌ સેવા સમિતિ દ્વારા સેવાકીય કાર્યો થાય છે એમાં યોગદાન આપે. અને જે અત્યારે આપણે ઉત્તરોત્તર જે પશુધનની હાલત ખરાબ થતી થાય છે એમાં સંપૂર્ણપણે પોતપોતાનો સહયોગ આપે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચારો. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ક્યાં સુધી રજા નહીં. ધન્યવાદ.